હેલો ડિયર સ્ટુડન્ટ્સ આઈ એમ સ્નેહલ પટેલ ફ્રોમ અલ્ટ્રા અલ્ટ્રાવિઝન એકેડમી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત ચેપ્ટર નંબર બેમાં પોઈન્ટ છે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન તો આપણને ખબર છે કે ગાય ભેંસ આ બધા પ્રાણીઓ શું ખાતા હોય છે તો કે ઘાસ ખાય છે તો આપણને ખ્યાલ છે કે આપણા જેવા મનુષ્યો છે એ બધા ઘાસ ખાઈ શકતા નથી જે ઘાસપૂસ જે આ ગાયને ભેંસ ખાય છે એનું એમનામાં પાચન થઈ જતું હોય છે તો એ ઘાસ આપણે કેમ નથી ખાઈ શકતા તો એના વિશે આપણે આમાં જાણીશું કે એમનામાં એવી કઈ રચના છે કે જેથી એ ઘાસ છે એનું પણ પાચન થઈ જાય છે જે આપણા જેવા મનુષ્યમાં થતું નથી તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે જોયું હશે કે તમે જ્યારે પણ ગાય કે ભેંસ હોય ને એમને ચારો નાખો છો એટલે શું કરો એ આપણા જેવું નહીં કે દાંતુમાં આમ ચાવી ચાવીને ખાય એવું નથી હોતું એ કેવું ફટાફટ ફટાફટ ખાઈ જાય છે તમે જ્યારે નાખો છો એટલે જેટલો પણ ખોરાક હશે ને એ ફટાફટ એકદમ ઝડપથી ઘાસ જે ઘાસ છે એ ગળી જાય છે મતલબ અને એનું ડાયરેક્ટલી પાચન નથી થતું એ શું કરે છે પછી એ જે ગળી ગયા છે ઘાસ એ અમાશય નામના જઠરના એક ભાગમાં સંગ્રહાય છે તો જ્યાં ગાય કે ભેંસ હોય છે એમનામાં અમુક એવો ભાગ હોય છે જઠરનો આપણે એક ભાગ કહેવાય કે અમાશય જુઓ તો આકૃતિમાં દેખાય છે તો જ્યારે કોઈ પ્રાણીઓ ખાય છે તો અન્નળી દ્વારા એ અમાશયમાં જાય છે એ મતલબ ખોરાક કેવો છે એ ફટાફટ ખાઈ ગયા છે એને ચાવેલો નથી અને આ ખોરાક કેવો કહેવાય અર્ધપાચી થાય છે એને વાગોળ કહેવામાં આવે છે વાગોળ એટલે શું પરંતુ આ પછી વાગોળ નાના ગોલક સ્વરૂપમાં મમા પાછો આવો તમે જોયું હશે જ્યારે તમે ગાય ભેંસને ખાવાનું નાખો છો ને એટલે ફટાફટ ખાઈ જશે પછી જ્યારે આપણે એને કશું ખાવાનું નથી આપ્યું છતાં પણ એ પોતાનું મઢું હલાઈ રાખતા હોય છે જોયું છે કે નહીં એ ચાવ્યા કરતા હોય તે ખોરાક ક્યાંથી આવ્યો તો જે ફટાફટ ખાઈ ગયા હતા એ અમાશયમાં ભેગો થાય છે અને પછી ધીમે ધીમે નાના નાના ગોલક સ્વરૂપે મઢમાં આવો થોડો ખોરાક મઢમાં આવશે એનો બરાબર ચાવશે અને પછી એનું પાચન થશે તો આને શું કહેવાય જે ખોરાક મોમાં પાછો લાવે છે અને એનો ચાવે છે આ પ્રક્રિયાને વાગોળવું કહે છે તમે જોઓ છો કે નહીં ભેંસ શું કરે છે ખોરાક એ ભલે ખાઈ લીધો છે પણ અમુક ટાઈમ પછી આખો દિવસ એમનું મોઢું હલાવતા હોય શું કરતા હોય ખોરાક ફરી મોમાં પાછો લાવશે અને પછી વાગોળ બરોબર અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહે છે બરોબર તો જુઓ ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત છે ઘાસ છે એમાં શું હોય સેલ્યુલોઝ હોય છે અને સેલ્યુલોઝનું પાચન આપણા જેવા શરીર કરી શકતા નથી એટલે કે મનુષ્યનું પાચનતંત્ર સેલ્યુલોઝનું પાચન કરી શકે નહીં તો જે ઢોળ છે હરણ વગેરે જેવા વાગોળનાર પ્રાણીઓના અમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરો તમને ક્વેશ્ચન થયો નહીં મેં પહેલાં જ પૂછ્યો કે મનુષ્ય કેમ નથી કરી શકતા સેલ્યુલોઝનું પાચન તો એમનામાં અમાશય જેવી કોઈ રચના હોતી નથી અને આ જે વાગોળનાર પ્રાણીઓ છે એમાં અમાશયની રચના છે અને અમાશયમાં રહેલા બેક્ટેરિયા શું કરે છે સેલ્યુલોઝનું પાચન કરવામાં મદદરૂપ થાય છે આ રીતે એમનામાં સેલ્યુલોઝનું પાચન થાય જ્યારે આપણા શરીરમાં એવું કોઈ અમાશય નથી કે કોઈ બેક્ટેરિયા નથી કે જે સેલ્યુલોઝનું પાચન કરતા હોય એટલા માટે મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી જુઓ આ વાત હતી કે ગાય ભેંસ હરણ એમને શું હતું અમાશય હોય છે હવે ઘોડા સસલા જેવા પ્રાણીઓમાં અન્નળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય જેને અંધ્યાંત્ર કહે છે અહીં સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે આ જે અધ્યાંત્ર કીધું છે એ મનુષ્યમાં આવેલા નથી તો ગાય ભેંસ છે એમાં અમાશય હોય છે ઘોડા સસલામાં અધ્યાંત્ર હોય છે બરાબર તો એમાં પણ એ જ કામ છે સેલ્યુલોઝમાં અમુક બેક્ટેરિયા ભેળવે છે અને એના કારણે શું થાય છે એનું પાચન થાય તમે ઘણા પ્રાણીઓ જે પાચનતંત્ર ધરાવે છે એના વિશે અભ્યાસ કર્યો જેમ કે મનુષ્યના પાચનતંત્ર વિશે આપણે જાણ્યું પછી પ્રાણીઓમાં જેમ કે ગાય ભેંસ સસલા ઘોડા જેમ કે ગાય ભેંસમાં અમાશય હોય છે એ રીતે આપણે બધું જોયું પણ તમે હવે એવું થાય એવા ઘણા નાના સજીવો છે કે જે નથી તો મુખ કે પાચનતંત્ર ધરાવતા નથી તો પછી એમનામાં ખોરાકનું પાચન કઈ રીતે થાય છે એ જોઈએ આપણે જેવો કે અમીબા અમીબા એકદમ નહીં કહેતા તો એ જે સજીવ છે એનો તો કંઈ એવું એનો ચોક્કસ આકાર હોય છે તો કે ના અમીબા કોઈ પણ આકાર ધારણ કરી શકે છે એનામાં નથી મૂક તો પછી એ કઈ રીતે ખોરાક ખાય છે કઈ રીતે દૂર કરે છે એ બધું જોઈએ પરંતુ એના પહેલાં એક પોઈન્ટ આપણે જોઈ લઈએ છીએ આવતીકાલે આપણે ગઈકાલે મતલબ શીખ્યા હતા લાસ્ટ વિડીયો લેક્ચરમાં ક જે મોટું આંતરડું છે એમાંથી શું થાય છે પાણી અને ક્ષારનું શોષણ થઈને જે વધારે નહીં કહેતા અપાચિત ખોરાક છે એ ક્યાં જાય છે તો કે મળદ્વાર દ્વારા બહાર જાય છે પણ તમે ઝાડા શબ્દ સાંભળ્યો છે ઝાડા એટલે શું ક્યારેક તમે અનુભવ્યું હશે કે પાણી જેવું પ્રવાહી મળ વારંવાર નીકળે છે પ્રવાહી મળ નીકળે છે તે શું કહેવાય છે ઝાડા કહીએ છીએ આપણે તો તે સામાન્ય રીતે ચેપ ફૂડ પોઈઝનિંગ અથવા તો અપચાને કારણે હોઈ શકે છે ઘણી વખત અપચો થાય તો પણ એ પ્રોબ્લમ થઈ શકે છે ફૂડ પોઈઝનિંગ તમે ઘણી વખત શબ્દ સાંભળ્યો હશે કોઈ વસ્તુની એક્સપાયર થઈ ગયું હોય એની એક્સપાયરી ડેટ આવી ગયું હોય છતાં એને યુઝ કર્યું હોય અથવા તો એમાં ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હોય તો આ પરિસ્થિતિ થાય છે આ પરિસ્થિતિ ભારતમાં સામાન્ય છે પણ ઘણી વખત આ પરિસ્થિતિ જીવલેણ પણ થઈ શકે છે કઈ રીતે ઝાડા વાટે જો તમારા શરીરમાંથી જરૂરી આપણને પાણી અને ક્ષાલ ક્ષાર હોય એ પણ જો નિકાલ પામી જાય છે તો તમે વિચારો શરીરને જે જરૂરી હતો એ પણ દૂર થઈ જાય તો શું થાય આ પરિસ્થિતિ આપણો જીવલેણ થઈ શકે છે માટે આ બીમારીને નહીં કહેતા અવગણવી જોઈએ નહીં ડૉક્ટરની સલાહ લીધા અગાઉ પણ દર્દીને પુષ્કળ ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં મીઠું કે ખાંડ ઓગાળીને આપવું જોઈએ જો તમે ડૉક્ટરનું સલાહ હાલ મતલબ શક્ય નથી તો શું કરો છો તમે એક કામ થઈ શકે એકદમ પહેલાં ગરમ પાણી કરો પછી એને ઠંડુ કરીને એમાં મીઠું અને ખાંડ ઓગાળીને આપી શકો છો જેને ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન કહેવામાં આવે છે ઓ આર એસ કહીએ છીએ તો આ સોલ્યુશન આપો તો તમે એમાં રાહત મેળવી શકાય છે ઓકે ચલો આગળ જોઈએ હવે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન અમીબા વિશે તમે જો જાણ્યું છે કે નહીં જો ના ખબર હોય તો જોવા આકૃતિ આપી છે તમને જ્યારે પણ પરીક્ષામાં અમીબાની આકૃતિ દોરવાનું થાય ને તો એવું યાદ નહીં રાખો કે બુકમાં કઈ રીતે હતી અમીબા કોઈ પણ આકાર ધારણ કરી શકે છે તમે ગમે તેવો આકાર અમીબાનો દોરી શકો છો તો અમીબા કઈ જગ્યાએ જોવા મળે તો તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મજીવ છે એ કેવું આમ જેલી હોય એક આ સૂક્ષ્મજીવ છે અમીબા કોષ રસ પટલ એક ગોળઘટ કોષ કેન્દ્ર અને કોષ રસમાં ઘણી નાની ગોલકો જેવી રસદાની ધરાવે છે તો જુઓ તો આમાં દેખાય છે તમને કોષ રસપટલ જે બારની કિનારે દેખાય એને કોષ રસપટલ કહેવાય પછી કોષ કેન્દ્ર જુઓ તો આકૃતિમાં આપેલું છે કોષ કેન્દ્ર અને એની જે બીજી તમને ગોલકો દેખાય છે એ શું છે અન્નધાની કહી શકો છો તમે એને શું કહેવાય રસધાની કહેવાય બરોબર અમીબા છે એ સતત તેનો આકાર અને સ્થાન બદલે છે એને એકબીજાએ બીજી જગ્યાએ જવું હોય તો શું કરશે એનો આકાર બદલાશે એટલે તરત એની જગ્યા બદલાવાની છે એમના આપણા જેવો ફિક્સ આકાર હોતો નથી તથા એ પોતાના શરીરમાંથી ગમે ત્યાંથી પ્રવર્ધો બહાર નીકાળવા હોય ને નીકાળી શકો હવે તમે વિચારો તમારા હાથ છે એમાં હાથમાં કોણી જોડેથી એક આંગળી બહાર કાઢવી છે તો નીકળશે એવી તમારી જાતે નહીં નીકળતી આપણા મનુષ્યમાં આપણા આંગળીઓ જે ચાર છે એ ચાર જ ને પાંચમો અંગૂઠો એના સિવાય ક્યાંયથી આંગળી એની જાતે નીકળે છે તો કે ના જ્યારે અમીબામાં એવું છે એ ઈચ્છા ને ત્યાંથી પોતાના આંગળી જેવા પ્રવર્ધો બહાર નીકાળી શકે છે એને શું કહેવાય ખોટા પગ અને એ ખોટા પગના કારણે જ એ હલનચલન કરી શકે છે અને આ જે ખોટા પગ છે એ જ એના ખોરાક મેળવવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે તે શું કરે છે અમીબા છે કેટલાક સૂક્ષ્મજીવોને આરોગ્ય આરોગ્ય એટલે મતલબ કે ખાઈ જાય છે ઘડી જાય કઈ રીતે ખાય છે તો તમે વિચારો એનો કોઈ મુખ તો છે નહીં અમીબા દરેક જગ્યાએ એક જ સરખી રચના ધરાવો તો એ કઈ રીતે ખોરાકના આરોગ્ય તો તેને જ્યારે ખબર પડશે આભાસ થશે કહી ખોરાક પડ્યો છે અથવા તો કોઈ જીવ છે તે શું કરશે એ સૂક્ષ્મ જીવની ચારે બાજુ પોતાના ખોટા પગ ભેગા કરી દેશે તો એ વિચારો આપણે એવું તો શક્ય નથી બાકી તો અમીબામાં કેવું છે આકૃતિમાં તમે જોયું હશે તો આકૃતિમાં એ શું કરે છે પોતે જ્યાં ખોરાક હશે ને એની આજુબાજુ બધી બાજતી પોતાનું શરીર એ રીતે બંને બાજતી લાવશે કે જેથી એ ખોરાક હવે એની વચ્ચે આવી જશે અને વચ્ચે એની ખોટા પગે ખોરાકની ફરતે ફેલાઈ દીધા એટલે એવો ખોરાક તો વચ્ચે આવી ગયો એ તો નીકળી નહીં શક અને પછી એ ખોરાક ગળી જાય છે અને ગળેલો ખોરાક ક્યાં જાય છે અન્નધાનીમાં ફસાય છે અન્નધાનીમાં શું થશે એવો જેમ આપણે જેમ જઠરમાં પાચક રસોને ઠલવાય છે કે નહીં એવી રીતે અમીબામાં અન્નધાનીમાં પાચક રસ ઠલવાય છે અને પાચક રસ ઠલવાય એટલે જે ખોરાક હતો એના સરળ સ્વરૂપમાં ફેવરે છે અને ધીરે ધીરે પાચિત ખોરાકમાંથી એ એના જરૂરી ઘટકોનું શોષણ કરે અને શોષણ કરીને શું કરશે પોતાની વૃદ્ધિ કરશે શરીરને ટકાવી રાખવા માટે શક્તિ જોતી હોય છે કે નહીં એ બધું એને ક્યાંથી મળે છે તો કે જે ખોરાકનું શો મતલબ ખોરાકમાંથી શોષણ કર્યું છે એમાંથી અનેક કોષોના બહુગુણન એટલે કે પોતાનામાંથી બીજો નવો સજીવ ઉત્પન્ન કરવા માટે એના માટે પણ વપરાય છે બરાબર અપાચિત વધેલ ખોરાક રસ દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય બહાર ફેંકવામાં પણ એવું કરશે જ્યાં ખોરાક હશે એની બાજુથી બધા પોતાનું શરીર આગું ખેંચી લે છે એ રીતે પોતે બહાર ફેંકી દે છે તો ખોરાક પાચનની ક્રિયા અને શક્તિ મુક્ત થવાની ક્રિયા બધા જ પ્રાણીઓમાં મોટે ભાગે એક સરખી જોવા મળે છે અમુક જે અમીબા છે એમાં જુદી બાકી આપણે દરેકમાં જોયું કે નહીં ખોરાક ખાય છે એનું પાચન થાય અને અપાચિત ખોરાક દૂર થાય છે અમીબામાં પણ એ જ છે કે નહીં વાસ્તવમાં ભલે એની રચના જુદી છે બાકી પણ પ્રક્રિયા તો સેમ ટુ સેમ છે કે ખોરાક ખાવાનો એનું પાચન કરવાનું અપાચિત ખોરાક ફેંકી દેવાનો મતલબ દૂર થાય છે શરીરમાંથી બરાબર તો આ પ્રકરણમાં ખબર પડી કે નહીં વિદ્યાર્થી મિત્રો આગળનું છે કે જે જ્યાં ખોરાકનું વિવિધમાં વહન કઈ રીતે થાય એ આગળ જોઈશું આપણે બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તમને આ ચેપ્ટરમાં ખબર પડી કે ના પડી તમારા વિચારો મને કમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો